नमस्ते विद्यार्थी मित्रों, केम छो बदा मजामा? तो विद्यार्थी मित्रों, आपणे धोरण 9 विषय छे आपणो सामाजिक विज्ञान। आपणे बंधारणनो यूनिट चाले छे, तो बंधारण एटले शुं, बंधारणनो महत्व બરોબર એ બધું આપણે જોઈ ગયા હતા। આમુખ છે, આમુખનું મહત્વ છે, આમુખના આધાર સ્તંભો છે, બંધારણના લક્ષણો જે છે એ આપણે શરૂ છે। તો બંધારણના જે લક્ષણો છે મિત્રો, એમાં લાસ્ટ લેક્ચરમાં જે છે મજબૂત કેન્દ્રવાળું જે છે સમવાય તંત્ર આપણે જોયું હતું, અને હવે આપણે જે ભણવાના છીએ એ છે કટોકટી વેળાએ एक तंत्री व्यवस्था। कटोकटी वेळाए व्यवस्था, तो जो ये शू छे कटोकटी, तो विद्यार्थी मित्रों, आम तो जे कटोकटी छे बरोबर ए त्रण प्रकारनी आवे। केटला प्रकारनी आवे छे? त्रण प्रकार। हवे लास्ट लेक्चर नी आंबळे आपणे जे छे मजबूत केन्द्र वाळु समवाय तंत्र आपणे जोयुं हतुं, तो एमां ना आधारे हुं तमने अमुक जे छे ए प्रश्न पूछू, तमारे मने कॉमेंट बॉक्समां फरजियात जवाब देवानो છે। તો પહેલો સવાલ છે, બંધારણના કેટલા ભાગ પાડવામાં આવ્યા છે? બંધારણના કેટલા ભાગ પાડવામાં આવ્યા છે? પછી વિશ્વનું સૌથી મોટું બંધારણ કોનું છે? વિશ્વનું સૌથી મોટું બંધારણ કોનું છે? પછીનો સવાલ, કેન્દ્ર સરકાર એટલે કે કેન્દ્ર સરકારની યાદીમાં કેટલા વિષયો રાખવામાં આવેલા છે? કેન્દ્ર સરકારની યાદીમાં કેટલા વિષયો રાખવામાં આવેલા છે? પછીનો પ્રશ્ન, રાજ્ય સરકારની યાદીમાં કેટલા વિષયો રાખવામાં આવેલા છે? રાજ્યોની જે યાદી આવે એમાં કેટલા વિષયો આવે છે? પછીનો સવાલ, સંયુક્ત ભાઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સંયુક્ત ભેગા હોય તો કેટલા વિષયો રાખવામાં આવેલા છે? કેટલા વિષયોની યાદી છે બરોબર? એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર ફરજિયાત જવાબ દેવાનો છે। પછીનો સવાલ એક આપું તમને, બેન્કિંગ અને તાર ટપાલ એ કોની યાદીનો છે? બેન્કિંગ અને તાર ટપાલ એ કોની યાદીનું છે? દિવાની, ફોજદારી, લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ એ કોની યાદીમાં આવે છે? આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ દેવાનો છે મિત્રો, બરોબર। લાસ્ટ લેક્ચર તમે જો આ જવાબ ન આવડે તો, જે લેક્ચર ન જોયો હોય તો બીજી વાર તમારે જોઈ લેવાનું, અને જો છતાં નથી આવડતો આપણને બરોબર, તો પાછો ભરી એમાં જવાનું અને તમારે વિડીયો કમ્પ્લીટ જોવાનો અને સમજવાનો, એમાં બધા જ વન લાઇનર સ્વરૂપે કઈ રીતે પૂછાય છે બરોબર એ મેં તમને કીધેલું છે। એ લેક્ચર જે છે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ જુઓ બરોબર, વચ્ચે તમે ક્યારેક સ્કીપ કરી નાખો, કાપી નાખો બરોબર, તો વન લાઇનર જે છે એ ઓછા થઈ જાય, એટલે આપણે એવું નથી કરવાનું, આપણે પૂરામાંથી પૂરા માર્ક લેવાના છે એટલે ઓકે। તો કટોકટી જે છે મિત્રો, એ કટોકટી ટોટલ આમ ત્રણ પ્રકારની છે। કેટલા પ્રકારની છે? ત્રણ। એમાં જે પહેલી જે કટોકટી આવે છે એ છે રાષ્ટ્રીય કટોકટી। રાષ્ટ્રીય કટોકટી તો શું છે? આ રાષ્ટ્રીય કટોકટી તેના વિશે જોઈએ આપણે। યુદ્ધ, બાહ્ય આક્રમણ કે શસ્ત્રોનો બળવો જેવા સંજોગો જ્યારે ઉત્પન્ન થાય ત્યારે રાષ્ટ્રીય કટોકટી લાગે છે, અને રાષ્ટ્રની સલામતી જોખમાય ત્યારે પણ રાષ્ટ્રીય કટોકટી લાગે છે।
જ્યારે જ્યારે યુદ્ધનો માહોલ ઉત્પન્ન થાય છે, અન્ય દેશે બહારથી આપણને આ દેશ ઉપર આક્રમણ કરેલો છે, બાહ્ય આક્રમણ હોય, કોઈ શસ્ત્રનો બળવો થાય છે, બરોબર, ત્યારે આ કટોકટી લગાવવામાં આવે છે, જેને બાહ્ય કટોકટી પણ કહેવાય છે. કઈ કટોકટી કહેવાય છે? બાહ્ય. તો યુદ્ધ થાય, યુદ્ધ થતું હોય, બાહ્ય આક્રમણ થાય, બાહ્ય આક્રમણ થાય, બરોબર, કે શસ્ત્ર બળવો થાય, શસ્ત્ર બળવો થાય, બરોબર, આવા સંજોગો દરમિયાન રાષ્ટ્રીય કટોકટી લાગે છે, રાષ્ટ્રની સલામતી જોખમાય ત્યારે, રાષ્ટ્રની સલામતી જે છે એ જોખમાય ત્યારે પણ આ રાષ્ટ્રીય કટોકટી લાગે છે, બરોબર. આ જે કઈ કટોકટી છે રાષ્ટ્રપતિ દ્વારા લગાવવામાં આવે છે. કોના દ્વારા લગાવવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા. બીજી છે આંતરિક કટોકટી. આંતરિક કટોકટી બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, આવડો આ, બરોબર, કટોકટી આખું, બરોબર, બે માર્ક ની અંદર આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. કટોકટી વેળાએ એક તંત્રી વ્યવસ્થા સમજાવો. તો આંતરિક કટોકટી છે એ શું છે? તો કે રાષ્ટ્રપતિ શાસન છે આખું. કેવું શાસન છે? રાષ્ટ્રપતિ શાસન. રાષ્ટ્રપતિ શાસન મેં તમને લાસ્ટ વિડીયોની અંદર ભણાવી દીધેલું છે, છતાં પણ કહી દઉં કે કોઈ રાજ્યની અંદર વ્યવસ્થા કે કાયદો પડી ભાંગતો હોય છે, બરોબર, એટલે રાજ્યના જે રાજ્યપાલ હોય છે એ રાષ્ટ્રપતિને જાણ કરે છે, અને રાષ્ટ્રપતિ દ્વારા જે છે એ રાજ્યની અંદર શાસન લાગે છે, એને શું કહેવાય? આંતરિક કટોકટી અથવા રાષ્ટ્રપતિ શાસન. આમાં શું હોય છે? રાજ્યનો કાયદો જે કાંઈ હોય છે એ શું થઈ જાય? વ્યવસ્થા આખી પડી ભાંગે છે. રાજ્યનો કાયદો અને વ્યવસ્થા પડી ભાંગે ત્યારે આંતરિક કટોકટી લગાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરે છે ત્યારે શું થાય છે? કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરે છે ત્યારે શું થાય છે? કેન્દ્ર સરકાર છે એ બંધારણીય કટોકટી શું કરે છે? જાહેર કરે છે, બરોબર, એટલે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે. એ તો લખી નાખ્યું એટલે આપણે લખવાની જરૂર છે નહીં. રાષ્ટ્રપતિ શાસન ક્યાં લાગે છે? રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગે છે, બરોબર. આગળ વધીએ. ત્રીજું, નાણાકીય કટોકટી. આ નાણાકીય કટોકટી જે છે મિત્રો, બરોબર, એ સતત ભાવના વધારાના કારણે, બરોબર, નાણાનું મૂલ્ય જ્યારે ઝડપથી એનું દોહન થવા લાગે, ધોવાવા લાગે, બરોબર, ત્યારે નાણાકીય કટોકટી લાગે છે. સતત ભાવમાં વધારો થાય ત્યારે, જ્યારે નાણાકીય જે કટોકટી, ઝડપથી નાણાનો જે મૂલ્ય છે, બરોબર, એ ઝડપથી એનું શું થવા લાગે? ધોવાણ થવા લાગે છે, બરોબર. નાણાના મૂલ્યમાં સતત ધોવાણ થવા લાગે ત્યારે નાણાકીય કટોકટી લાગે છે, અને કટોકટી સમયે આપણા સમવાય તંત્ર એકંદરે એક તંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. એટલે શું કીધું? જ્યારે પણ આવી કટોકટી લાગે છે, બરોબર, એટલે હંમેશા વ્યવસ્થા કેવી થઈ જશે? એક તંત્રી વ્યવસ્થા થઈ જશે, બરોબર. તો આ શું હતું? એક કટોકટી. કટોકટી કેટલા પ્રકારની છે? ત્રણ પ્રકારની. એક રાષ્ટ્રીય કટોકટી, આંતરિક કટોકટી અને નાણાકીય કટોકટી. રાષ્ટ્રીય કટોકટી ક્યારે? જ્યારે યુદ્ધ જાહેર થાય, બાહ્ય
देश माथी कोई आक्रमण करवामां आवे छे, बराबर शस्त्रनो बळवो थाय छे, त्यारे आ कटोकटी लगाववामां आवे छे अने राष्ट्रनी सलामती जोखमाई जाय त्यारे पण आ कलम जे छे ए कटोकटी लगावाय छे। पछी आवे आंतरिक कटोकटी। तो आंतरिक कटोकटी एटले शुं? कोई पण राज्यनो कायदो व्यवस्था पड़ी भांगे बराबर, त्यारे आ आंतरिक कटोकटी लगाववामां आवे छे, जेने राष्ट्रपति शासन कहेवाय छे। राज्यनी अंदर कोनुं शासन थई जाय छे? राष्ट्रपति। आ कटोकटीनी त्रणेय जे सत्ता छे कोनी पासे छे? राष्ट्रपति पासे छे। केन्द्र सरकार बंधारणीय कटोकटी शुं करी दे छे? जाहेर करी दे छे। पछी आवे नाणाकीय कटोकटी। ज्यारे सतत एकदम भावमां वधारो थया राखे छे बराबर, त्यारे हमेशा कई कटोकटी लागे छे? तो के नाणाकीय कटोकटी लागे छे। तो आ नाणाकीय जे कटोकटी छे ने मित्रो, ए ज्यारथी मैं सांभळ्युं छे ने त्यारथी हजी सुधी नथी लागी, हजी सुधी लागी नथी। एटले राष्ट्रीय कटोकटी आंतरिक, आ तमने न ख्याल होय तो कही दो, आ राष्ट्रपतिनी एक सत्ता छे, राष्ट्रपति पासे शुं छे? सत्ता। हवे एकतंत्री व्यवस्था एटले शुं? लास्ट लेक्चर में आपणे जोयुं तुं बंधारणीय लक्षणना एक मजबूत केन्द्र वाळुं समवाय तंत्र बराबर। एटले आपणा ज्यारे ज्यारे कोई राज्य तकलीफमां होय छे बराबर, ज्यारे कोई देश उपर काय आफतो होय छे, એટલે થાય શું? તો કે એક તંત્રી વ્યવસ્થા થઈ જાય। કેવી રીતે? એક તંત્રી જ્યાંથી કેન્દ્ર સરકારમાંથી હંમેશા નિર્ણય લેવામાં આવતો હોય છે અને તમામ રાજ્યો એનું શું કરવાનું હોય છે? પાલન કરવાનું હોય છે। સમજાણું કે ન સમજાણું? એને એક તંત્રી વ્યવસ્થા કહેવાય ને। એક જ જગ્યાએથી શું થાય? કોઈ પણ નિર્ણય લેવાતા હોય છે અને એ બધી જગ્યાએનું શું થતું હોય? ફોલો। દાખલા તરીકે કોઈ મહામારી આવી, શું આવી? કોઈ મહામારી આવી બરોબર। તો મહામારીના સમયે કેન્દ્ર સરકારમાંથી જે કાંઈ નિર્ણય લેવાના હોય છે બરોબર, જો કેન્દ્ર સરકાર જે છે સમગ્ર ભારતને લોકડાઉન કરવાનું કે તો સમગ્ર ભારતમાં લોકડાઉન લાગી જાય છે। સલામતી, રાષ્ટ્રની સલામતી જોખમાણી, વ્યક્તિઓ બધા મૃત્યુ પામવા લાગ્યા કોવિડ-19ના કારણે। શું થયું? વ્યક્તિઓ બધા મૃત્યુ, એટલે હંમેશા જોજો, પછી ધીમે 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 બધા જ પ્રકારની આપણને શું મળતી જાય? છૂટછાટ। પછી કેન્દ્ર સરકાર છેલ્લે શું કે? ભાઈ હવે રાજ્યના હાથમાં, સિચ્યુએશન કેવી થઈ જાય? કંટ્રોલમાં આવી જાય એટલે શું કરે? રાજ્યને સોંપી દે। આપણે ઓલા વિષયો જોયા હતા ને, મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર, એમાં રાજ્ય માટે ઘણા બધા, હજી આપણે આગળના યુનિટની અંદર એક ખરડા કઈ રીતે પસાર થાય, શા માટે કઈ રીતે નિર્ણય લેવાય છે, આ બધું જ આપણે હું તમને સમજાવવાનો છું બરોબર। તો આ શું છે? એક કટોકટી જે છે બરોબર, આ કટોકટી કેવી છે? ખૂબ અગત્યની છે। પછી આવે છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર। દ્વિગૃહી પ્રથા જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેવાના છીએ, કારણ કે એ વિસ્તૃત છે, મારે તમને વધારે એમાં સમજાવવાનું છે એટલા માટે બરોબર। સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર, ઇતિહાસની અંદર તો જે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું યુનિટ છે, તમે લોકો વાંચો તો એ તમને સમજાય જાય, પણ અગત્યનું આવડું આવે છે હરવાર બરોબર। એ જે છે એ બધો શું હતો? ઇતિહાસ છે, અને આ તો હાલમાં પણ જોવા મળે છે। બંધારણ જે છે હાલમાં આપણે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી જોવા મળશે, આ તો ચાલ્યા જ રાખશે, કારણ કે ભારતના મૂળભૂત બંધારણની અંદર કોઈ દિવસ જે છે એ સુધારો થવાનો નથી બરોબર। એટલે હવે આપણે જોઈએ સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર તો શું છે। તો ભારતની અંદર જો વાત કરીએ તો ભારતમાં આવેલી તમામ અદાલતો માટે જે છે એ બંધન કરતા જો કહીએ તો એ શું છે? તો કે સર્વોચ્ચ અદાલત। આપણે પહેલા તમને એક જે છે ટૂંકમાં માહિતી આપી દઉં શું છે એ બરોબર, એટલે આપણને સમજાઈ જશે।
સૌ પ્રથમ જે ઉચ્ચ જે છે એ કઈ આવે છે, સર્વોચ્ચ ન્યાયતંત્ર માં સર્વોચ્ચ અદાલત, આપણે આઠમા ધોરણ ની અંદર આવી ગયું સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલત ની અંદર જે છે ટૂંકમાં તમને માહિતી આપી હતી બરોબર, દેશના કાયદાઓ માટે જે છે કોઈ પણ વ્યક્તિ જે છે એને ન્યાય ન મળે તો એ જિલ્લા અદાલતમાં જાય, રાજ્યની અદાલતમાં જાય, અંતે ક્યાં મળી જાય છે, સર્વોચ્ચ અદાલતમાં મળી જાય છે. અને એના આપણે ઉદાહરણ પણ જોયા હતા, આપણે નર્મદા કેસ વાળો હતો, રાજ્ય રાજ્ય વચ્ચે અથડામણો ચાલતી હતી બરોબર, ત્યારે હંમેશા સર્વોચ્ચ અદાલત એની નીચેની જે કહેવાય છે આ સર્વોચ્ચ અદાલત એટલે સમગ્ર ભારતની, પછી શું આવે રાજ્યની આવે તો એને શું કહેવાય વડી અદાલત કહેવાય. શું કહેવાય? વડી અદાલત. વડી અદાલત એ કે અથવા કોઈક હાઈકોર્ટ એ કે રાજ્યની હાઈકોર્ટ, શું કહેવાય વડી અદાલત અથવા હાઈકોર્ટ. આપણે તો ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતમાં ક્યાં આવી તો કે અમદાવાદમાં બરોબર. પછી એની નીચે જે આવે છે એ કઈ આવે છે, જિલ્લા અદાલત આવે. કઈ આવે છે? જિલ્લા અદાલત. કઈ આવે છે? જિલ્લા અદાલત. જિલ્લા અદાલતની અંદર એ તાલુકા નવે તે બધી શરૂઆત થયેલી છે, ફોજદારી છે બરોબર, અલગ અલગ પ્રકારની જે છે એ આપણને માહિતી આપેલી છે. બધી શું પછી આવે છે, તાબાની અદાલત કહેવાય. શું કહેવાય છે? કઈ અદાલત કહેવાય છે? તાબાની અદાલત. તો જોઈએ આપણે કે હવે આપણને શું કહેવા માંગે છે તે. ઓકે, ચાલો જોઈએ. સર્વોચ્ચ અદાલત ભારતમાં આવેલ તમામ અદાલત માટે બંધન કરતા બરોબર, ભારતમાં આવેલ તમામ અદાલત માટે બંધન કરતા જે છે બરોબર, કોઈ પણ વડી અદાલત હોય, જિલ્લા અદાલત, એ બધામાં સર્વોચ્ચ જે છે બરોબર, એ ઉચ્ચ સ્થાને એટલે કઈ આવે છે, સર્વોચ્ચ અદાલત આવે છે. સંઘ અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય કાયદા જે છે એનું અર્થઘટન કરવા માટે સંઘ અને રાજ્ય સરકાર વચ્ચે સંઘ અને કેન્દ્ર સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય કાયદાઓનું અર્થઘટન અંગે અંગેનો વિવાદનો ઉકેલ લાવવાનું કાર્ય, વિવાદનો ઉકેલ લાવવાનું કાર્ય બરોબર. એટલે શું કહે છે, જો સર્વોચ્ચ અદાલત છે ને એ પછી હાવ નાના નાના કેસ ત્યાં ન જતા હોય બરોબર. આપણી સર્વોચ્ચ અદાલત જે છે ક્યાં આવેલી છે, દિલ્હીમાં બરોબર. આપણા રાજ્યની જે છે વડી અદાલત ક્યાં આવેલી છે તો કે અમદાવાદ. અમદાવાદમાં ક્યાં તો કે ગાંધીનગર જે છે, અમદાવાદથી ગાંધીનગર જવાય છે બરોબર, એ રોડમાં, એ રોડ ઉપર છે. એટલે એને સોલા ભાગવત જે છે ને એક વિદ્યાપીઠ છે બરોબર, એ રોડ એસજી હાઈવે કહેવાય, સરખેજ ગાંધીનગર હાઈવે, એસ જી હાઈવે બરોબર, ત્યાં આવેલી છે સરખેજ અને ગાંધીનગર. કેમ કે ગાંધીનગર જવા માટે ઘણા બધા અલગ અલગ રસ્તાઓ એટલે એને નિશ્ચિત કરી. અને જિલ્લા અદાલત તો શું છે, તમામ જિલ્લાઓની અંદર એક અદાલત તો હોય જ છે, એની અંદર બધી કઈ હોય છે, તાબાની અદાલત હોય છે બરોબર. પરંતુ સર્વોચ્ચ અદાલતની અંદર તો મોસ્ટ ઓફલી કેવા કેસ જતા હોય છે,
ત્યાં તો આમ વડી અદાલતમાં બધું સોલ્વ થઈ જ ગયું હોય, પણ બહુ મોટો પ્રશ્ન થઈ જાય બરોબર ત્યારે સર્વોચ્ચ અદાલતની અંદર કેસ જતો હોય છે, પછી રાજ્ય રાજ્ય વચ્ચે કોઈ અથડામણ ચાલતી હોય, કોઈ જમીનનો વિવાદ ચાલતો હોય છે બરોબર, પાણી બાબતે કઈ પ્રશ્ન ચાલતો હોય છે, એ બધા જે છે રાજ્ય રાજ્ય વચ્ચેના એ બધા ક્યાં જાય છે? સર્વોચ્ચ અદાલતમાં. જિલ્લા જિલ્લા વચ્ચેના જે કઈ પ્રશ્નો હોય પાછા વડી અદાલતમાં જાય છે. તાલુકા તાલુકા ગામડા ગામડા વચ્ચે જિલ્લાની અંદરનું જે આવે છે એ બધું ક્યાં આવે? જિલ્લા. આ રીતે એક વ્યવસ્થા કરેલી છે જેથી કરીને શું થાય, અલગ આમ શાંતિથી એ લોકો જે છે એક બધો કેસ છે, તોય ઘણા બધા કેસ બધા આપણે જોતા હોય છે કે પેન્ડિંગમાં હાલતા હોય છે, નેક્સ્ટ તારીખ ઘણા બધા એવા કેસ ચાલતા હોય છે, પરંતુ તોય ઘણી બધી રીતે વ્યવસ્થા અત્યારે કેવી છે? સરળ થઈ ગયેલી છે. તો સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે ન્યાયતંત્ર, તમને ખ્યાલ હોય તો આઠમા ધોરણની અંદર શું કીધું કે ભાઈ ન્યાયતંત્રને જે છે બરોબર એ ધારાસભાથી કારોબારીથી કેવું રાખવાનું છે? અલગ રાખવાનું છે. કેવું રાખવાનું છે? આખું અલગ જ રાખવાનું. શા માટે અલગ કીધું? એમાં તમને એક નાનું અમથું ઉદાહરણ આપ્યું હતું કે કોઈ બળવાન વ્યક્તિ હોય છે, કોઈ બળવાન વ્યક્તિ હોય છે બરોબર, એ બળવાન વ્યક્તિ કોઈ વિસ્તારની અંદર રહેતો હોય, કોઈ એવા તાલુકા ગામડા જે કઈ સ્થળે હોય, એ બળવાન વ્યક્તિ જે છે એ કોઈ જજ હોય બરોબર, કોઈ વ્યક્તિ છે એને દબાવતો હોય છે, એની જમીનો લઈ લેતો હોય છે, કોઈની જમીન હોય બરોબર એ લઈ લેતો હોય છે પડાવીને, પછી એ કેસ ક્યાં જાય છે? તો કે અદાલતમાં જાય છે. અદાલતની અંદર રીતે જજ જે છે બરોબર એ સ્વતંત્ર રીતે જો ન્યાય ન આપી શકતા હોય તો બંધારણની અંદર કઈ કામની વસ્તુ ન કહેવાય, કારણ કે બંધારણમાં શું કીધું છે? તમામ વ્યક્તિ કેવા છે? સમાન. તમામ કાયદાઓ કેવા છે? બધા માટે એક સમાન જ છે. જોયું તું લોકશાહીની અંદર જોયું તું આપણે બરોબર. તો આ બળવાન વ્યક્તિ જે છે કોઈ પણ રીતે અદાલતને ના જે જજ હોય છે બરોબર એ જજને ધમકાવી કરે જે કાંઈ હોય લાંચ રૂશ્વત આપીને એ કાંઈ કરી શકતો નથી. પછી કોઈ બળવાન વ્યક્તિ હોય, ઘણા બધા આપણે મૂવી જોતા હોય, બદલી કરાવી નાખે. શું કરાવી નાખે? બદલી. તો આ જે અદાલતના જે જજ હોય છે ને એને કોઈ બદલી પણ નથી કરાવી શકતો. કેવું? કારણ કે શું છે તો કે ધારાસભા અને કારોબારીથી કેવું છે? આખું અલગ જ છે, સ્વતંત્ર છે. કેવું છે? સ્વતંત્ર. જો એ સ્વતંત્ર રહેશે તો જ નિષ્પક્ષ રીતે જે છે એ ન્યાય આપી શકશે, બાકી ન્યાય નહીં આપી શકે. નહીં તો ઘણા બધા જે રિલેટિવ વાળા હોય તો જજના બધા તો બધા રિલેટિવ વાળા જ્યાં રહેતા હોય એના વિસ્તારની અંદર તો તે જેમ ફાવે એમ ક્રાઇમ ન કરતા જાય. નહીં, એવું નથી. કેવું છે? એકીકૃત ન્યાયતંત્ર છે. કેવું છે? એકીકૃત ન્યાયતંત્ર બરોબર. જેવું જ સર્વોચ્ચ અદાલતના નિયમો છે એવા જ નિયમ તાબાની અદાલતમાં એ જ નિયમથી ચુકાદાઓ આપવામાં આવે છે. જેવો જિલ્લા તાલુકા લેવલે જે કઈ અદાલતોની સ્થાપના થયેલી છે જ્યાં જે નિયમ લાગે છે એ જ નિયમ સર્વોચ્ચ અદાલતને લાગે છે. ન્યાયતંત્ર કેવું છે? એકીકૃત ન્યાયતંત્ર છે. ઓકે, સમજાણું હું જે કહેવા માંગુ છું એ જોઈએ આગળ વધે પહેલા. ન્યાયતંત્ર બંધારણના રક્ષક તરીકે અને વાલી તરીકે કામ કરે છે. ન્યાયતંત્ર ચાહે દેખાતું ન હોય તો હું બોલેલો છું એટલે એ પ્રમાણે તમે લખી નાખજો. ન્યાયતંત્ર બંધારણના રક્ષક તરીકે અને બંધારણના જ વાલી તરીકે, બંધારણના રક્ષક તરીકે બંધારણના વાલી તરીકે બરોબર આ ન્યાયતંત્ર ઊભું છે. હવે શું કહેવા માંગે છે ન્યાયતંત્ર? બંધારણના રક્ષક તરીકે છે. બંધારણના રક્ષક એટલે કઈ રીતે એ તમને સમજાવું. દાખલા તરીકે સંસદ છે બરોબર, નેક્સ્ટ લેક્ચરની અંદર આખો જે છે સંસદના જે બે ભાગ છે રાજ્યસભા અને લોકસભા, રાષ્ટ્રપતિ એના વિશે
હું તમને સમજાવવાનો છું એટલે એ ચિંતા ન કરતા, અત્યારે ખાલી સંસદ યાદ રાખજો બરોબર. સંસદની અંદર કોઈ પણ કેન્દ્ર સરકાર જે છે બરોબર, એ કેન્દ્ર સરકાર એટલે શું, તો કે એ સંસદ જ છે. નિર્ણયો બધા ક્યાં લેવાય છે, સંસદમાં લેવાય છે બરોબર, આમ નામ લેવાતા નથી. મને એમ ફાવે હું વડાપ્રધાન છું તો વડાપ્રધાન હું એકલો મને મન ફાવે એવા નિર્ણય ન લઈ શકું, કારણ કે તમામ વ્યક્તિઓની હાજરી હોય સંસદમાં. દરેક રાજ્યમાંથી સાંસદ સભ્ય, આપણે જો આપણા વિસ્તારમાં ક્યાંક રહેતા હશો ને ક્યાંય સાંસદ સભ્ય હશે, એ ક્યાં આવતા હોય છે, દિલ્હીમાં આવતા હોય છે. જ્યારે આની બેઠકો જ્યારે મળતી હોય છે બરોબર, સત્ર કહેવાય ને, શું કહેવાય, સત્ર. અલગ અલગ પ્રકારના શું આવે છે, સત્ર આવે છે. ચોમાસું સત્ર છે બરોબર, શિયાળું સત્ર છે, પછી બજેટ છે. બધા જ્યારે જ્યારે સત્ર ભેગા થાય ત્યારે આપણા વિસ્તારમાંથી કે જે ઓલામાંથી ધારાસભ્ય જે હોય છે એ ત્યાં જાય છે. એટલે બધા જ રાજ્યમાંથી આવા બધા વ્યક્તિ ભેગા થાય અને દિલ્હીમાં બેઠે છે અને નિર્ણય લેવામાં આવે ત્યારે બધાની બહુમતી હોવી જોઈએ. બહુમતીથી જ હંમેશા નિર્ણય પસાર થતો હોય છે. આમ નામ લઈ શકાય નહીં, મને મન ફાવે હું વડાપ્રધાન છું, મારે આ નિર્ણય તો નહીં, મારે અમલમાં મૂકવો જ છે, એમ ચાલે નહીં. બંધારણને અનુરૂપ હોવો જોઈએ. શું હોવો જોઈએ, બંધારણને અનુરૂપ. હવે બંધારણની અંદર ના પાડે છે કે આવો નિયમ છે તમે નથી બનાવી શકતા, તો શું કરવાનું. સંસદ લોકોએ જે છે એ નિર્ણય બનાવી નાખ્યો તો સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ હોય છે એ જે આ જે કાંઈ નિયમ બનાવવામાં આવેલો હોય એ રદ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ પાસે છે. બંધારણને અનુરૂપ જો જે કાંઈ નિર્ણય નિયમો ન બનાવવામાં આવ્યા હોય તો સર્વોચ્ચ અદાલત પાસે, સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ હોય છે એની પાસે એ કાયદો રદ કરવાની સત્તા છે. પાછી આ તમને કહી દો. એટલે ન્યાયતંત્ર છે એ બંધારણના કોણ છે, રક્ષક છે આ લોકો. ઓકે. અને વાલી તરીકેનું કામ કરે છે, વાલી તરીકે ન્યાય આપે છે બરોબર. એના વાલી બંધારણના કોણ છે, વાલી છે. કોણ, તો કે ન્યાયતંત્ર, સર્વોચ્ચ અદાલત ને બધા. ઓકે, સમજાઈ ગયું. આગળ, નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. નાગરિકોના અધિકારીઓનું રક્ષણ કરે છે. નાગરિકોના અધિકારો, હવે આપણને અલગ અલગ પ્રકારના અધિકાર આપવામાં આવેલા છે બરોબર, તો એ અધિકારોનું રક્ષણ કરવાનું કામ કોનું છે, ન્યાયતંત્રનું છે. હવે આખું જ જે ન્યાયતંત્ર જે છે નામે તમને ખાલી સમજાયું બરોબર, એ આખું જ આખું એક યુનિટ જ છે આપણા માટે ન્યાયતંત્ર. એમાં સર્વોચ્ચ અદાલત શું છે એનું કાર્ય શું છે, વડી અદાલત શું છે એનું કાર્ય શું છે, આ બધું જ આપણે સમજવાનું છે. કઈ રીતે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બની શકાય બરોબર, એના એની લાયકાતો, વડી અદાલતના ન્યાયાધીશ બનવું તો એની પણ લાયકાતો, એ બધું જ આપણે ભણવાના છીએ ધીમે 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 ધીમે. હજી આ પહેલો જ યુનિટ છે, પહેલા જ યુનિટમાં આપણે કેટલી બધી માહિતી આપી દીધી બરોબર. તો આ રીતે જે છે નાગરિકોના જે અધિકારોનું રક્ષણ જે છે બરોબર, એ કોણ કરે છે, તો કે ન્યાયતંત્ર કરે છે. હવે જોઈએ, કટોકટી વેળાએ એકીતંત્રે જે વ્યવસ્થા જે છે, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. તો આ જે મુદ્દા મેં તમને બનાવી નાખેલા છે તમારે બુકની અંદર શું કરી નાખવાના, લખી નાખવાના. આમાંથી તમારે લોકોએ વન લાઇનર કાઢવાના છે. શું કાઢવાનું છે, વન લાઇનર. આ જે વન લાઇનર તમે આમાંથી કાઢશો બરોબર, એટલે ઓટોમેટિકલી બધું તમને યાદ રહી જાય. આમ તો આમાં વન લાઇનર કાઢવાની જરૂર નથી, પણ કદાચ આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે, ભાઈ આંતરિક કટોકટી એટલે શું, એક માર્કમાં પૂછી નાખે. તો આપણને આવડવું જોઈએ, રાષ્ટ્રપતિ શાસન રાજ્યની અંદર લાગે છે. જ્યારે રાજ્યનો કાયદો અને વ્યવસ્થા પડી જાય છે બરોબર, ત્યારે રાજ્યની અંદર જે છે એ આંતરિક કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાગે છે. અને કેન્દ્ર સરકાર છે એ બંધારણીય કટોકટી શું કરે છે, જાહેર કરે છે. આ રીતે આપણને એક માર્કની અંદર પૂછી શકે. બાકી તો આ જે છે એ બે માર્કની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે.
રાષ્ટ્રપતિ પાસે કટોકટીની સત્તા છે, વિધાન સમજાવો આ રીતે તે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. કોઈ પણ રીતે મુદ્દલ કટોકટી યાદ રાખવાની છે, રાષ્ટ્રપતિ પાસે જે છે એ શું છે એની પાસે સત્તા આપેલી છે. ઓકે, રાષ્ટ્રીય, આંતરિક અને નાણાકીય, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર, સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, જિલ્લા અદાલત અને તાબાની અદાલત, તમામ અદાલતો માટે જે છે એ બંધન કરતા છે. સંઘ રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય કાયદાનું અર્થઘટન અંગેનો જે કાંઈ વિવાદ હોય બરોબર એનું શું કામ છે? આ ન્યાયતંત્રનું ઉકેલ લાવવાનું કામ. બંધારણનો કોણ છે? રક્ષક. તો આમાંથી વન લાઇનર આ પૂછાઈ શકે, બંધારણના રક્ષક અને વાલી તરીકે કોને નિમવામાં આવેલા છે? તો કોણ આવશે? ન્યાયતંત્ર આવશે. શું આવશે? જો અહીંથી પ્રશ્ન નીકળે છે, નાગરિકોના અધિકારીઓ અધિકારોનું અધિકારીને અધિકારોનું રક્ષણ કરે છે. તો પ્રશ્ન પૂછાય છે કે નાગરિકોના અધિકારોનું રક્ષણ કોણ કરે છે? અધિકાર આપણને જે અધિકાર આપ્યા છે બરોબર, એ અધિકાર છીનવાય જાય તો ન્યાયતંત્ર આપણી સાથે ઊભું હોય છે. તો અહીંયાથી પણ પ્રશ્ન પૂછાય છે. ઓકે, તો આ રીતે જે છે કટોકટી વેળા એકીતંત્ર વ્યવસ્થા એક છે, રાષ્ટ્રપતિ પાસે જે સત્તા આપેલી છે એ, અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર એ તમારે પાકું પણ કરી નાખવાનું છે અને વન લાઇનર પર કાઢી નાખવાના છે. ઓકે, તો કાંઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, અસ્તુ મિત્રો.